છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી. ધોરણ 4 વિષય હિન્દી કાવ્ય 5. આ કવિતા છે, આ એક કવિતા છે. કઈ છે? ધમક ધમક આતા હાથી, એટલે કે ધમક ધમક કરતો આવે છે હાથી. આ કવિતા આપણે અભ્યાસક્રમમાં મોઢે કરવાની રહેશે. આ કવિતા આપણે મોઢે કરવાની છે, ખાસ ધ્યાન રાખો. તો ચલો સમજીએ, બહુ સહેલી અને સરળ મસ્ત કવિતા છે. શું છે? ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે ધમ ધમ કરે કરતો આવે હાથી, ધમ ધમ કરતો જાય હાથી. અપની સૂંઢ, આ સૂંઢની જોડની ખાસ જોજો, અપની સૂંઢ ઉઠાતા હાથી એટલે ઉપર ઉઠાવે, અપની સૂંઢ ગિરાતા હાથી એટલે નીચે ગિરા નીચે પાડે, અપની સૂંઢ હિલાતા હાથી હલાવે, અપની સૂંઢ ઘુમાતા હાથી, પહેલાં પોતાની સૂંઢને ઊંચી કરે, પછી નીચે નીચે પાડે, પછી હલાવે ને ચારે બાજુ ફેરવે છે હાથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. જબ પાણી મેં જાતા હાથી, જ્યારે તે પાણીમાં જાય છે, શું કરે છે? ભરભર સૂંઢ નહાતા હાથી, સૂંઢ ભરી ભરીને નહાય છે. હાથીને પાણી ખૂબ જ પ્રિય હોય છે, તો એ પાણીમાં જઈ અને ભરી સૂંઢ ભરી ભરીને નહાય છે. ક્યાં નહાય છે? પોતાના શરીર ઉપર ફેંકે છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી, અને એનું ખાસ પ્રિય ફળ કયું? કેળું. એક એને નહાવાનું પાણી અને કેળું, આ બે એનું પ્રિય છે. એટલે પાણીમાં જાય તો સૂંઢો ભરી ભરીને નહાય છે, અને કેળાના બગીચા કે કેળા ખાતો હોય તો એ કોઈને કહેતો નથી કે મેં આટલા કેળા ખાધા. હાથી અગણિત કેળા ખાઈ જાય છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી છે ને, સરળ અને સીધી કવિતા. તો તમારે આ કવિતા મોઢે કરવાની રહેશે, જે પરીક્ષા દરમિયાન પૂછાય છે. તો ચલો એક વખત જોઈ લઈએ કવિતા ફરીથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. આ ચાર લીટીઓ આડી અવળી નથી જાય, ખાસ ધ્યાન રાખવું. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. જબ પાણી મેં જાતા હાથી, ભરભર સૂંઢ નહાતા હાથી, ઇતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. પરીક્ષા દરમિયાન મિત્રો અડધી કવિતા આપણે લખવાની રહે, ખાલી જગ્યા તરીકે પૂછાય, એમ પૂછાય કે જબ પાણી મેં ત્યાંથી તે બતાતા હાથી, તો આપણે આ ત્રણ લીટી એટલે કે 1, 2, 3 અને 4 લીટી આપણે લખવાની, એ રીતે અડધી કવિતા પૂછાય. હવે કવિતાના શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ ધમક એટલે જોશ, તેજ, જોર જોરથી આવે ને, ધમ ધમ કરતો આપણે કહીએ છીએ. પાણી, જલ, નીર, સલીલ, પાણીના અર્થ હિન્દીમાં. હાથી તો ગજ, હાથી તો ગજ. હવે જોઈએ પ્રશ્ન 1, શું છે? કવિતા કા અભિનય કે સાત ગાન કીજે, જે આપણે કર્યું ને હમણાં, એ પછી શું છે? સૂચના અનુસાર અભિનય કીજે. આપણે અભિનય કહ્યું રોનાત એટલે રડવું, રડવાનો અભિનય કરો. પછી શું છે? હસના, તો હસવાનો અભિનય કરવાનો. પટાકી છોડના એટલે ફટાકડો સળગાવી અને ફેંકવાનો. પછી કપડે ધોના એટલે કપડાં ધોવા, એ તો તમે કરતા જ નથી છે ને. હવે આગળ જોઈએ, પઢીએ ઓર સમજીએ, પાછું એ પણ વાંચી અને જોવાનું છે. ઉઠાના, ગીરાના, ઉઠાના, તો ગીરાના કેવું છે ને જોયું ને, આના જાના છોટા બડા, ઊંચા નીચા પકડના છોડના. ઉઠાના એટલે ઉઠવું, ગીરાના એટલે પડવું, આના એટલે આવવું, જાના એટલે જવું. એક વિરોધી શબ્દો જેવું લાગે છે ને. છોટા તો બડા, છોટા એટલે નાનું, બડા એટલે મોટું. ઊંચા નીચા, ઊંચા એટલે ઊંચું, નીચા એટલે નીચું. પકડના એટલે પકડવું, છોડના એટલે છોડવું. જેને આ બધા વિરોધી શબ્દ જેવું લાગે છે, માત્ર એ આપણે વાંચવાનું છે. હવે શું છે, એ ઉપર આપણે વિરોધી શબ્દો જોયા હતા ને, એ જ રીતે અહીં તેના ઉપર દિયે ગયે વિલોમ શબ્દો ઉપર આધારિત વાક્ય બનાવી, જે મેં તમને જોયા ને આપણે 5 શબ્દો આગળ, એ રીતે જૈસે ગીરાના અને ઉઠાના લીધું હતું. ગીરે હુએ કો ઉઠાના ચાહીએ, શું
गिरे हुए को उठाना चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए। अहीं उठाना अने गिराना शब्द आवी गयो। हवे त्यांथी आपणे ऊंचा नीचा शब्द लईए तो मेरी बहन ऊंची है और मेरा भाई छोटा है, तो ए रीते आपणे वाक्य આપેલા શબ્દોના વાક્ય બનાવવાના છે, એ પણ બંને સાથે જોડીમાં। હવે આગળ છે ચિત્ર કે આધાર પર કહાની કથન કરીએ। ચિત્ર આપેલા છે, ખબર છે ને, ઓકેલા સી અને સસલાવાળી વાર્તા, સી અને સસલાવાળી વાર્તા છે જે આપણે એને સમજવાની છે કે સસલું હોય છે, એક વનમાં એક ભયંકર સી રહેતો હોય છે, એ સી દરરોજ ગમે તે પ્રાણીની પશુની હત્યા કરી દે છે અને ખાય ખરા ન પણ ખાય એમ કરીને જેમ તેમ પ્રાણીઓ પશુઓનો નાશ કરતું હતું। પછી બધા પ્રાણીઓએ મીટિંગ એટલે કે સભા ગોઠવી, સભામાં એમ નક્કી કરવામાં આવ્યું કે દરરોજ સિંહના માટે આપણે એક એક ભોજન મોકલીશું, એક એક પ્રાણીનું ભોજન મોકલીશું। તેને કારણે એક પ્રાણી મોકલીશું તો બીજા પ્રાણીઓને ભય રહેશે નહીં અને બીજા પ્રાણીઓનો અહિંસા એટલે કે બીજા પ્રાણીઓનો નાશ કરશે નહીં। તો સિંહને પણ એ વાત ગમી ગઈ તો દરરોજ એક એક પ્રાણી જતું હતું સિંહ પાસે, બીજા પ્રાણીઓ નિરાંત અનુભવતા હતા। પછી એક દિવસ સસલાનો વારો આવ્યો, એક દિવસ કોનો, સસલાનો વારો આવ્યો, સસલું પણ સિંહ જોડે જવા તૈયાર થઈ જાય છે। પણ સસલું કેવું હતું, હોશિયાર ચતુર, તો એને થાય કે હું મરી જાઉં, બધાને બીક તો લાગે ને મોતથી, તો એને થાય કે હું મરી જાઉં શું કરવા, તો એ યુક્તિ કાઢે છે। તો રસ્તામાં તેને એ કૂવો જોવા મળે છે, શું જોવા મળે છે, કૂવો, તો કૂવામાં એ પોતાનું મોં જુએ છે તો એને પોતાના જેવું જ પ્રતિબિંબ એટલે પોતાના જેવો જ પડછાયો અંદર દેખાય છે। પછી એ સમજી જાય છે કે હા, કે સિંહને અહીં બોલાવો અને સિંહને એનું પ્રતિબિંબ દેખાડું, એટલે એ સમજશે કે બીજો સિંહ અંદર બેઠો છે અને એને પોતાનો દુશ્મન માની અને કૂવામાં છલાંગ મારશે, છલાંગ મારતાની સાથે મરી જશે। તો આ વિચાર કરતાં કરતાં તે પાછો સિંહ જોડે જાય છે અને સિંહને કહે છે કે હું તો ક્યારનોય તમારી જોડે આવ્યો હતો, તમે મારા પર ગુસ્સે થશો નહીં, હું તો ક્યારનોય આવ્યો હતો। પણ રસ્તામાં બીજો સિંહ મળી ગયો, એણે એમ કીધું કે તમારી જોડે નહીં આવવાનું, હવે મારા જોડે આવવાનું, એટલે પણ હું જેમ તેમ કરીને એના પંજામાંથી છૂટી અને તમારા જોડે તમારો ખોરાક બનવા આવ્યો છું। ત્યારે સસલું કે સસલાને સિંહ કહે છે કે કઈ જગ્યા છે, ચાલ મને બતાવો, આજે જ હું એને મારી નાખું। પછી સસલું પોતાની યુક્તિથી સિંહને કૂવા જોડે લાવે છે અને કૂવામાં પ્રતિબિંબ બતાવે છે એના પાણીમાં। ત્યારે સિંહ એટલો હોશિયાર હોતો નથી એટલે એ તો પોતાનું પ્રતિબિંબ જોઈ અને ગુસ્સે થાય છે, એ પણ સામે ઘૂરપુરિયા કરે છે। ત્યારે સામેથી એ પેલો પાણીમાં પોતાનું પ્રતિબિંબ, એ પણ એવો અવાજ, એવી કળા એવું દેખાય છે, એટલે એ ગુસ્સે થાય છે અને કંઈ પણ વિચારે સીધો એને હું મારી નાખું એમ કરી અને સીધો કૂવામાં છલાંગ મારે છે અને છલાંગ મારતાની સાથે જ એ ભરેલા પાણીના કૂવામાં સિંહનું મૃત્યુ થાય છે અને બધા પ્રાણીઓ જંગલમાં નિરાંત અનુભવે છે અને સસલાના ગુણગાન ગાય છે। આ રીતે આપણે હિન્દીમાં હિન્દીમાં કહાની લખવાની રહેશે। હવે આગળ જોઈએ, આગળ શું છે આ પાઠ દરમિયાનનું સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, પ્રશ્નો કે ઉત્તર દીજે, સવાલના જવાબ, હાથી કિસ તરહ આતા હૈ, તો હાથી ધમ ધમ આતા હૈ, નહાને કે લીએ હાથી સુંડ મેં ક્યાં ભરતા હૈ, જવાબમાં લખીશું નહાને કે લીએ હાથી સુંડ મેં પાણી ભરતા હૈ। પછી આગળ લખીશું હાથી ક્યા ખા કર બતાતા નહીં હૈ, હાથી શું ખાઈને બતાવતો નથી, તો હાથી કેલા ખા કર બતાતા નહીં હૈ। આગળનો સવાલ, હાથી પાણી મેં કહા ડાલતા હૈ, હાથી ઓર ક્યો, હાથી પાણી કા ડાલતા હૈ, હાથી પાણી અપને શરીર પર ડાલતા હૈ, ક્યો, ક્યોંકિ ઉસે પાણી બહોત અચ્છા લગતા હૈ, ઓર પાણી સે ખેલને મેં ઉસે બતા બહોત મજા આતી હૈ। પડી ગયા ને ચાર સવાલના જવાબ ખબર। હવે જોઈએ પ્રશ્ન બે, ચિત્ર મેં હાથી કે કુછ અંગ નહીં હૈ, ઉસે પૂર્ણ કીજે એવમ ચિત્ર મેં રંગ ભરીએ। આ અહીં હાથીનું ચિત્ર આપેલું છે, એમાં જે અધૂરું અધૂરું છે, જો અહીંયા શું છે, આ પગ અધૂરો છે, અહીં સૂંઠ અધૂરું છે, અહીં દાંત, એ રીતે અમુક અમુક, પછી અહીંયા એનું ઉપરનું જે ચાદર જેવું પાથરેલું હોય છે એ અધૂરું છે, અહીં પૂંછડી નથી આપી, એ આપણે ચિત્ર પૂરું કરવાનું છે ચોપડી દરમિયાન, ચોપડીમાં આપણે ચિત્ર પૂરું કરવાનું છે। હવે આપણે જોઈએ સ્વાપોથી, સ્વાપોથી જોઈએ, એમાં છે પ્રશ્ન એક શું છે, પ્રશ્ન એક ખાલી જગ્યાઓ આપેલી છે, પ્રશ્ન એક ખાલી જગ્યાઓ એટલે ઉપર કોષ્ટકમાં એના જવાબ આપેલા છે, કોષ્ટકમાં
જવાબ આપેલા છે નંબર એક ખાલી જોઈ ગયા હાથી ખાલી જગ્યા ચલતા હૈ કેવી રીતે ચાલે છે ધમ ધમ હાથી ધમ ધમ ચલતા હૈ હાથી અપની ખાલી જગ્યા હિલાતા શું હલાવે છે સુંડ તો અહીંયાથી જોડણી જોઈ અને સાચી લખવાની સુંડ હાથી અપની સુંડ હિલાતા હૈ હાથી પાણીમે જાકર ખાલી જગ્યા કરતા શું કરે છે નહાય છે હાથી પાણીમે જાકર નહાતા હૈ હાથી ખાલી જગ્યા ખાતા હૈ હાથી કેલે ખાતા હૈ આ રીતે ઉપકૌંસ આપેલા છે અને ખાલી જગ્યા આપણે પૂરવાની છે હવે છે સહી વાક્યાંશ ચૂનકર લીખે વિકલ્પો આપેલા છે સાચો શબ્દ સાચું વાક્ય શોધી અને જવાબ જેમ પૂરો કરવાનો છે હાથી પાણીમે જાકર ખૂબ ખેલતા હૈ ખૂબ ઉછાલતા કૂદતા હૈ કે સૂંડ ભર ભર કર નહાતા હૈ તો કયો જવાબ આવે છે સૂંડ ભર ભર કર નહાતા હૈ તો આપણે અહીં લખીશું સૂંડ ભર ભર કર નહાતા હૈ હાથી પાણીમે જાકર સૂંડ ભર ભર કર નહાતા હૈ આગળનું જોઈએ હાથી યહ નહીં બતાતા કે વહ કિતને કેલે ખાતા હૈ વહ કિતના નહાતા હૈ ઉસે ક્યા ખાના પસંદ હૈ તો શું એ કેળા ખાઈને કોઈને નથી બતાવતા ને હા તો લખીશું વહ કિતને કેલે ખાતા હૈ હાથી યહ નહીં બતાતા કે વહ કિતને કેલે ખાતા હૈ આગળ જોઈએ સાચું અને ખોટું કરવાનું આવશે હાથી કી દો સૂંઢ હોતી હૈ બે સૂંઢ હોય છે ના તો ખોટું હાથી કે તીન દાંત હોતે હાથીને તો એક જ દાંત હોતો તીન દાંત હોય ના તો આ વાક્ય કેવું છે ખોટું તો અહીં ખોટું કરીશું હાથી કી પૂંછ લંબી હોય છે હાથીની પૂંછ તો કેવી છે એકદમ નાની ટૂંકી હોય છે તો આ વાક્ય ખોટું છે તો અહીં ખોટું કરીશું હાથી કી સૂંઢ છોટી હોતી હૈ ના હાથીની સૂંઢ તો બહુ મોટી હોય છે એની ખાલી પૂંછડી જ નાની હોય છે તો આ વિધાન કેવું છે ખોટું તો બોક્સમાં આપણે ખોટું કરીશું હાથી અપની સૂંઢ હિલા નહીં શકતા એ તો ચારે બાજુ ફેરવે છે ને હાથી પોતાની સૂંઢ તો આ વાક્ય કેવું છે ખોટું તો અહીં ખોટાની નિશાની કરીશું હાથી પાણીમે જાને સે ડરતા હૈ પાણીમાંથી જવા માટે ડરે છે ના કે એને તો પાણી ખૂબ જ પ્રિય છે હાથીને પાણી ખૂબ પ્રિય છે તો આ વાક્ય કેવું છે ખોટું હાથી કેલે ખાતા હૈ તો હા એને કેળા અને પાણી બહુ જ ગમે છે ને કવિતા દરમિયાન આપણે સમજ્યા હતા ને તો આ વિધાન કેવું છે સાચું તો અહીં સાચાને નિશાની કરીશું હવે આગળ છે પ્રશ્ન છે આ પ્રશ્નો કે ઉત્તર લખીએ હાથી કિસ તરહ આતા હૈ હાથી ધમધમ આતા હૈ બીજો સવાલ છે હાથી પાણીમે જાકર ક્યાં કરતા હૈ પાણીજી શું કરે છે હાથી પાણીમે જાકર સૂંઢ ભર ભર કર નહાતા હૈ આગળનો સવાલ નહાને કે લીએ હાથી સૂંઢમે ક્યા ભરતા હૈ શું ભરે છે પાણી તો હાથી નહાને કે લીએ હાથી સૂંઢમે પાણી ભરતા હૈ આપ સવાલ જવાબો ખાસ ધ્યાન રાખવાના વિદ્યાર્થી મિત્રો હાથી ક્યા ખાકર કિસકો બતાતા નહીં શું ખાઈને બતાવતો નથી કોઈને હાથી કેલે ખાકર કિસી કો બતાતા નહીં હૈ હાથી પાણીમે હાથી પાણી કહાં ડાલતા હૈ ક્યો હાથી પાણી ક્યાં નાખે છે હાથી પાણી અપને ઉપર ડાલતા હૈ ક્યોકી ઉસે નહાના પસંદ હૈ અથવા નહાના ચાહતા હૈ તો તમને ખબર છે આ રીતે પરીક્ષા દરમિયાન પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન આપજો હવે આગળ જોઈએ પંક્તિ પૂર્ણ કે જે મેં તમને કવિતા સમજાવતા કહ્યું હતું ને એ રીતે જબ પાણી મેં આટલે સુધી લાપે પરીક્ષા દરમિયાન પછી આ રીતે ખાલી જગ્યા આપશે અને અહીં આ રીતે લખેલું હશે બતાતા હાથી તો આપણે આ ચાર વાક્ય ચાર લીટી લખવાની જબ પાણી મેં જાતા હાથી ભર ભર સૂંઢ નહાતા હાથી કિતને કેલે ખાતા હાથી યહ તો નહીં બતાતા હાથી આટલા સુધી લખવાનું આપણે બાકીના અક્ષર એટલે બાકીના શબ્દો આપેલા હશે હવે આગળ જોઈએ પઢીએ ઓર લીખે એનું અનુકરણ કરવાનું છે ધમક તો ધમક સૂંઢ કેલે નહાના હાથી નીચે એનું એ લખવાના છે પ્રશ્ન સાત ઉદાહરણ કે અનુસાર વિરોધાર્થી શબ્દ મેં તમને ચોપડી દરમિયાન સમજાય હતા એ જ રીતે ઉઠાના ગીરાના આના તો જાના હું તો જવું કહીએ તો આના જાના ઊંચા નીચા ઊંચું નીચું છોટા બડા નાનું મોટું પકડના પકડવું છોડના તો છોડવું એ રીતે અહીં વિરોધી શબ્દો આપેલા છે એના અહીં આપણે વાક્ય બનાવ છે વાક્ય બનાવવાના છે જેવી રીતના એન વિરોધી શબ્દો કે વાક્ય બને એક ઉદાહરણ આપેલું છે ચલો જોઈએ હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ હમકો કિસી કો ગીરાના નહીં ચાહીએ એમ ઉઠાના અને ગીરાના બંને શબ્દો આવી ગયા હવે પછી શું છે ગમે તે આડા અવળા શબ્દો લઈ લો ચલો હવે બીજું જોઈએ મેરા એક ભાઈ મુસે છોટા હૈ મેરા એક ભાઈ મુસે બડા હૈ ગમે તે તમને ગમે એ પદ લઈ શકો છો પછી ઊંચા નીચા લીધું તો ગિરનાર ઊંચા પર્વત હૈ ચોટીલા નીચા પર્વત હૈ
પછી પકડના છોડનાનું લીધું તો મગર આદમી કો પકડતા હૈ તો છોડતા નહીં હૈ આવી ગયા ને બંને શબ્દો એ રીતે અહીં વાક્ય બનાવેલ છે પછી છે ક મેં તમને પાઠ કાવ્ય સમજાવતા પછી ચિત્ર આ બતાવ્યું હતું ને સસલું અને સિંહવાળી વાર્તા સસલું અને સિંહવાળી વાર્તા આપેલી છે જે તમારે પરીક્ષા પૂછાતી નથી પરંતુ આપણે એ હમણાં મેં તમને સમજાવી હમણાં મેં તમને સમજાવી છે હવે આગળનો પ્રશ્ન જોઈએ આગળ આ છે શેનું હાથીનું ચિત્ર શેનું ચિત્ર છે હાથીનું તો અહીં પણ આપણે હાથીનું ચિત્ર પૂરું કરવાનું અને તમને ગમે એવા સરસ મસ્ત મજાના રંગ કરવાના ચિત્ર પૂરું કરવાનું જ્યાં જ્યાં કટ કરેલું છે અહીંયા સૂંઢ કટ કરેલી છે અહીંયા દાંત પછી આ એના ઉપરનું પાથરવાનું એ છે પછી પૂંછડી એક પગ આ રીતે આપણે પૂરું કરવાનું અને સરસ રંગ કરવાના છે ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન અનુલેખન કી જે અનુલેખન એટલે એના એ સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું એટલે કે અવતરણ ચિહ્ન ફૂલ સ્ટોપ કોઈ જગ્યાએ આડી લીટી કે એવું કંઈ રહી ન જાય પ્રશ્નાર્થ ચિહ્ન એ બધું ન રહી જાય તો ખાસ ધ્યાન રાખો જો પરીક્ષા દરમિયાન તમને અનુલેખન પૂછાય અને તમે આવું અવતરણ ચિહ્ન આ ઊભી લીટી આડી લીટી ભૂલી જાઓ તો તે વાક્ય અભિધાન ખોટું પડી જાય માટે ખાસ ધ્યાન રાખો અનુલેખનમાં એક પણ ચિહ્ન કે એક પણ શબ્દ કે એક અક્ષર પણ છૂટવો જોઈએ નહીં સ્વચ્છ સુંદર અક્ષરે લખો માથે બિંદી આવતી હોય તો બિંદી કરવાની જે આવતું હોય એ લખવું ફરજિયાત છે નહીં તો લખેલ જોઈ જોઈને વિધાન પણ ખોટું પડે છે સતીશ ને કહા મેં આ જોયું અવતરણ ચિહ્ન મેં અંબાજી જા રહા હું એ રીતે તમારે અવતરણ ચિહ્ન કરવાનું અહીં આડી ડેશ અહીં ઊભો પૂર્ણ વિરામ એ રીતે કરવાનું તું અભી કહા જા રહે હો પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું મેં કબડ્ડી ખેલુંગા મેદાન મેં એક ભી લડકા નહીં હૈ આ રીતે તમારે જોઈ અને સુંદર અક્ષરે લખવાનું છે અહીં આ કાવ્ય પાંચ આપણી પૂરી થાય છે અને આ કાવ્ય પાંચ પૂરું થયું તો ચલો એનું હોમવર્ક મેળવી લઈએ અગાઉ આપણે પુનરાવર્તન એક લખ્યું આગળ ચાર પાઠ લખ્યા તો હવે આ કાવ્ય પાંચ ધમક ધમક આતા હાથી કવિનું નામ લખીશું પછી કવિતા આખી લખીશું કવિતાનું નામ લખી નીચે આખી કવિતા લખીશું આ બોક્સ લખવાની જરૂર નથી કવિતા લખવી અહીં સુધી કવિતા લખવાની અહીં સુધી કવિતા લખવાની પછી એના શબ્દાર્થ લખીશું પછી આપણે એના શબ્દાર્થ લખીશું અને આ અભ્યાસ લખવાનો નથી માત્ર તેનું સ્વાધ્યાય એટલું જ લખવાનું છે સ્વાધ્યાયમાં ચાર પ્રશ્નો અને હાથીનું ચિત્ર દોરી અને રંગ કરવાનો છે તો પહેલાં આપણે કાવ્યનું નામ મારીશું પછી તેની કવિતા લખીશું પછી શબ્દાર્થ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે લખીશું અભ્યાસ લખવાનો નથી તો આવજો વિદ્યાર્થી મિત્રો